કચ્છના મુંદ્રામાં ગઢવી યુવાન પર કસ્ટોડિયલ ડેથ મામલે જામનગરના જામજોધપુરમાં ચારણ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. જામજોધપુરમાં રોષે ભરાયેલા ચારણ સમાજ અને પટેલ સમાજ, રબારી સમાજ, આહિર સમાજ, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના લોકોએ ભેગા મળીને રેલી સ્વરૂપે જામજોધપુર મામલતદારે પહોંચી મામલતદાર અધિકારીને રજૂઆત કરી અને આવેદન પત્ર પાઠવ્યું. મૃતક યુવાન પર કરેલા અત્યાચાર પર જે કોઈ દોષિત પોલીસ અધિકારી અને કર્મચારી હોય તેના પર તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી. આહિર સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, રબારી સમાજ અને અન્ય ઇતર સમાજ, કોળી સમાજથી માંડી અને જામજોધપુર તાલુકાના વસતા તમામ સમાજના આગેવાનો સાથે ઉપસ્થિત રાખી અને ગઢવી સમાજના બે દીકરાઓ ઉપર કચ્છ પોલીસે જે અત્યાચાર કરેલ છે એના વિરોધમાં હાલમાં ચૂંટણીનો સમય ચાલતો હોય જેને લઈ અને રેલીનો કાર્યક્રમ મોકૂફ રાખી અને એક મૌન આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. અહીં આ સર્વે સમાજના આગેવાનો ઉપસ્થિત છે ત્યારે આપ સૌને કહેવાનું એ થાય છે કે આ રીતે પોલીસ દ્વારા વારંવાર ખોટા ગુનાઓમાં ફિટ કરી અને જે અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો છે એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી જે મૃત્યુ પામનાર બંને યુવાનો છે એના પરિવારજનોને સરકાર દ્વારા યોગ્ય વળતર કે જે કંઈ પણ માગણીઓ હોય એ પૂર્ણ કરવામાં આવે એવી અમારા સૌની લાગણી છે. જીડીસી ન્યૂઝ સાથે દેસુર ધમા ખંભાળિયા.